नमस्कार મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણી જે ટેસ્ટ સિરીઝ છે એને આપણે કન્ટિન્યુ કરવાના છે અને એમાં આજે આપણે રિસર્ચ એપ્ટિટ્યુડના ક્વેશ્ચન જોવાના છીએ. રિસર્ચ એપ્ટિટ્યુડ જે છે તમને જીસેટમાં કામ લાગશે, યુજીસી નેટમાં કામ લાગશે, પ્લસ તમારી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ હશે એમાં પણ તમારે રિસર્ચ એપ્ટિટ્યુડ 35 પ્લસ 50 પ્લસ 50 ક્વેશ્ચનનું તમારે પૂછાતું હોય છે રિસર્ચ. ઓકે, તો એમાં પણ તમને કામ લાગશે. તો આજે આપણે રિસર્ચ એપ્ટિટ્યુડના 10 ક્વેશ્ચન કરીશું. ઓકે, વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુ ને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે. તો ચાલો જોઈએ. એક ઇન્ફોર્મેશન છે, જો તમે યુજીસી નેટ પેપર 1 ની પ્રિપેરેશન હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં કરતા હોય અથવા તો જીસેટ ની પ્રિપેરેશન ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં કરતા હોય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ની પ્રિપેરેશન પેપર 1 ની કરતા હોય, તો તેવા તેમજ ટેટ ની પ્રિપેરેશન કરતા હોય, તો એમના માટે આપણી યુટ્યુબ ચેનલ નામ છે આરતી પ્રજાપતિ, જ્યાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી. ઓકે, એના સાથે સાથે જો કોઈ સ્ટુડન્ટ સાયકોલોજી ના હોય તો સાયકોલોજી માટે જીસેટ વાળા હોય, યુજીસી નેટ વાળા હોય કે પીએચડી વાળા હોય, તેમના માટે પેપર 2 સાયકોલોજી આવે છે. તો સાયકોલોજી ના વિડીયો માટે સ્ટડી ઓફ સાયકોલોજી નામની આપણી અલગથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી રાખવી. યુજીસી નેટ પેપર 1 ની તમે પ્રિપેરેશન કરી રહ્યા હો તો એના માટે ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા આપેલ છે, એ મુજબ તમારે ત્યાં જોઈન થવાનું છે. અધરવાઇઝ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ બધા જ ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળી રહેશે. પીએચડી ગ્રુપમાં તમારે જોઈન થવું તો એના માટેની લિંક અહીંયા આપેલી છે, એ મુજબ સર્ચ કરી અને જોઈન થઈ જવું. જીસેટના જે ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે તો જીસેટ વાળા માટે અલગથી યુટ્યુબ સોરી ટેલિગ્રામ ચેનલ છે, તો અહીંયા લિંક આપેલી છે, મુજબ સર્ચ કરી અને ત્યાં તમે જોઈન થઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ આપણે ક્લાસની. ક્વેશ્ચન નંબર પહેલો કહે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ઇન ધ કન્ટેક્સ ઓફ પાર્ટિસિપેટરી રિસર્ચ. સહભાગી સંશોધનના સંદર્ભમાં શું સાચું નથી તે તમારે કહેવાનું છે. ઇટ રેકોગ્નાઇઝ નોલેજ એઝ પાવર, એટલે કે તે જ્ઞાનની શક્તિ, તે જ્ઞાનને એક શક્તિ તરીકે ઓળખે છે. ઇટ ઇમ્ફેસિસ ઓન પીપલ એઝ એક્સપર્ટ, તે નિષ્ણાંત તરીકે લોકો પર ભાર મૂકે છે. ઇટ ઇઝ અ કલેક્ટિવ પ્રોસેસ ઓફ ઇન્ક્વાયરી, તે તપાસની સામૂહિક પ્રક્રિયા છે. ઇટ સોલ પર્પઝ ઇઝ પ્રોડક્શન ઓફ નોલેજ, તેનો એકમાત્ર હેતુ જ્ઞાનનું ઉત્પાદન કરવાનો છે. કે ધ્યાન દી, પ્રશ્નને સમજો, ઓપ્શનને સમજો અને પછી આન્સર કરવાનો છે. લાઈવ ચેટ તમારા માટે ઓપન રાખ્યું છે, તો આપ સૌ લાઈવ ચેટનો ઉપયોગ કરી અને ત્યાં તમે આન્સર કરી શકો છો. ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? જો ભાઈ સહભાગી સંશોધન એટલે કે ત્યાં તમે પાર્ટિસિપેટ કરી અને રિસર્ચ કરો છો. જેમ કે આપણે સમાજને લગતું તમારે કોઈ પણ રિસર્ચ કરવું હોય, જેમ કે માની લો કે તમારે આદિવાસી સમુદાય ઉપર રિસર્ચ કરવું છે, તો આદિવાસી સમુદાય ઉપર રિસર્ચ કરવા માટે તમારે શું કરવું પડે? ત્યાં જે આદિવાસી લોકો રહેતા હોય એમના ત્યાં જવું પડે, એમની સાથે રહેવું પડે, એમની એમને રીત રિવાજો, એમને જે પણ ખાન પાન, રહેણી કહેણી, એમના પહેરવેશ, આ તમામ બાબતોનો તમારે જો તમારે અભ્યાસ કરવાનો હોય તેમની સાથે રહી એ બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવું પડે અને એના બેઝ ઉપર તમારે રિસર્ચ કરવું પડે. ઓકે, તો અહીંયા આપણે એના કન્ટેક્સ્ટમાં તમને પૂછ્યું કે સહભાગી સંશોધન તે જ્ઞાનને શક્તિ તરીકે ઓળખે છે. ભાઈ, જે નોલેજ છે એને એક પાવર તરીકે ઓળખે છે. સાચું નથી એમ પૂછ્યું છે, સાચું છે એવું નથી, એટલે આપણે એ પણ ધ્યાન રાખીશું. નિષ્ણાંત તરીકે લોકો ઉપર ભાર મૂકે છે. હવે તમને ખબર રહે, કદાચ તમે એ વિડીયો જોયો હશે સહભાગી રિસર્ચ વાળો, કે તો એની અંદર આપણે નૃજાતિ સંશોધન પણ કહેવામાં, પાર્ટિસિપેન્ટ રિસર્ચ પણ કહેવામાં આવે છે, જેમાં આપણે સમાજની વચ્ચે જઈ, લોકોની વચ્ચે જઈ અને આપણે રિસર્ચ કરતા હોય. જેમ કે આદિવાસી સમુદાય ઉપર તમે રિસર્ચ કરો છો તો તમે ડાયરેક્ટલી એમના જોડે જશો તો એ તમને કોઈ પણ પ્રકારનો ડાટા આપશે નહીં, બટ હા, એમનામાંથી જ કોઈ વ્યક્તિને તમે તમારી સાથે રાખો એક નિષ્ણાંત તરીકે, ને એ વ્યક્તિ તમને માહિતી આપે, એ લોકોની સાથે તમને રાખી અને તમને બધી માહિતી પ્રોવાઈડ કરાવે. ઓકે, તો એ રીતે આપણે એમને પાસેથી ડેટા કલેક્ટ કરતા હોય છે. તો નિષ્ણાંત તરીકે લોકો પર ભાર મૂકે છે, બિલકુલ મૂકે છે. તે તપાસની સામૂહિક પ્રક્રિયા છે. આપણે એમને કલેક્ટિવ, જે આપણે ઇન્ક્વાયરી કરી છે, કલેક્ટિવ પ્રોસેસ છે. ઓકે, કારણ કે આપણે એમાં લોકોનો સપોર્ટ જોઈએ, લોકોનો સપોર્ટ
પોઈન્ટ ના મળે તો આપણું રિસર્ચ કઈ કામનું નહીં, એટલે કે રિસર્ચ જ આપણે ન કરી શકીએ. ત્યાં લોકોના સપોર્ટની આપણને જરૂર પડતી હોય છે. કોઈ પણ લોકો હોય કે ગમે તે, જ્યાં તમે પાર્ટિસિપેટ કરી અને તમે રિસર્ચ કરી રહ્યા છો તો ત્યાં તમને જેની સાથે તમે પાર્ટિસિપેટ કરી રહ્યા છો એનો સપોર્ટ મળવો તમને ખૂબ જ જરૂરી છે. ઓકે, તો તપાસની એ કેવી છે, સામૂહિક પ્રક્રિયા છે. તો તેનું એક માત્ર હેતુ જ્ઞાનનું, જો અહીંયા એક માત્ર હેતુ એવો શબ્દ આપ્યો છે તો આપણે અહીંયા ધ્યાન રાખીશું, આવા શબ્દોને ખાસ ધ્યાન રાખીશું કે એક માત્ર હેતુ જ્ઞાનનું ઉત્પાદન કરવાનું નથી. એનો માત્ર ને માત્ર એ જ હેતુ છે કે ભાઈ જ્ઞાનનું ઉત્પાદન કરો નહીં, તો અહીંયા તમારો આન્સર શું આવશે, આ ખોટું છે. ઓકે, એક માત્ર હેતુ નથી, આ બધા હેતુઓમાંનો એક હેતુ છે કે ભાઈ જ્ઞાનનું ઉત્પાદન કરો, બટ એક માત્ર હેતુ નથી. આ શબ્દને આપણે પકડવાનો છે. મેં તમને હંમેશા કીધું છે થિયરીના ક્લાસની અંદર, હંમેશા કીધું કે ભાઈ શબ્દને પકડતા શીખો. ઓકે, તો ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર ટુ કરીશું આપણે. ક્વેશ્ચન નંબર ટુ કહે છે, રિસર્ચર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટડીંગ ધ પ્રોસ્પેક્ટ અ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટી ઇન એન અર્બન એરિયા, વોટ ટૂલ શુડ હી પ્રેફર ફોર ધ સ્ટડી. એક સંશોધક જે છે શહેરી વિસ્તારમાં એક ચોક્કસ રાજકીય જે પાર્ટી હોય છે બરાબર, એની સંભાવનાનો અભ્યાસ કરવામાં રસ ધરાવે છે. એમ કે મતલબ કે ભાઈ એક એરિયાની અંદર કયા, મતલબ કે કઈ રાજકીય પાર્ટીને લોકો વધારે ઇમ્પોર્ટન્સ આપે છે એ જાણવું છે બરાબર, એની સંભાવના જાણવી છે. તો એના માટે અભ્યાસ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, તો અભ્યાસ માટે એને કયું સાધન, એટલે કે કયું ટૂલ એને યુઝ કરવું જોઈએ, ટૂલ સાધન જેનાથી આપણે શું કરતા હોય છે, ડાટા કલેક્ટ કરતા હોય છે, તો એ ટૂલ કયું એને પસંદ કરવું જોઈએ, રેટિંગ સ્કેલથી, ઇન્ટરવ્યુથી, ક્વેશ્ચન આયરથી કે શેડ્યુલથી, કઈ તમે એમાં યુઝ કરો. તમે જોતા હોય છો કે જ્યારે ઇલેક્શન આવવાનું હોય ને તો એની પહેલા એ લોકો કહેતા હોય છે કે ભાઈ વોટિંગ કરાવતા હોય છે કે ભાઈ કેટલા ટકા લોકો કેટલા કોને વોટ દેવાના છે ને, તો એ કયા માધ્યમથી તમે એમને શું કહો છો, કઈ ટૂલ યુઝ કરો, રેટિંગ સ્કેલ, ઇન્ટરવ્યુ, ક્વેશ્ચન આયર કે શેડ્યુલ. ચાલો આન્સર કરો. આ બધા જ આપણે ભણાવેલા છે, ઓકે, કશું જ એવું નથી કે ભાઈ નથી ભણાવેલું. રિસર્ચ તો 100% રિસર્ચ તમારું 100% પૂરું કરેલું છે, કમ્યુનિકેશન પણ 100% પૂરું કરેલું છે, આઈસીટી તમારું આઈ થિંક 90% પૂરું કરેલું છે, 10% જ બાકી છે. ઓકે, એ પણ એટલું ઇમ્પોર્ટેન્ટ નહોતું એટલે, ઓકે, બાકી જે ઇમ્પોર્ટેન્ટ છે બધું જ ભણાવી દીધું. ટોટલ ઓલ ઓવરઓલ જો સિલેબસ જોવા જાઉં તો 80%થી પ્લસ વધારે તમને સિલેબસ મેં થિયરી કરાવેલી છે, એટલા માટે જ આપણે અત્યારે ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છીએ, જેથી કરીને જે લોકો થિયરીના ક્લાસ જોઈ રહ્યા છે એ લોકોને એમનું ઇવેલ્યુએશન કરતા ફાવે, એમને ખબર પડે કે હા હવે એમને કેટલું આવડે છે, કોન્ફિડન્સ લેવલ પણ તમને અહીંથી ખબર પડશે તમારે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે, પ્રશ્નાવલી, ક્વેશ્ચન આયર. આપણે ક્વેશ્ચન કરી અંદર કે ભાઈ તમે કઈ રાજકીય પાર્ટીને વોટ આપવા માંગશો, હે ને, તો ક્વેશ્ચન આયરનો યુઝ કરીએ છીએ, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આ વિસ્તારની અંદર આ રાજકીય પક્ષની સંભાવના રહેલી છે, આ પાર્ટી, આ પોલિટિકલ પાર્ટી અહીંયા આવવાના ચાન્સ વધારે છે, જીતવાના ચાન્સ વધારે છે. ઓકે, ચાલો, તો થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ક્વેશ્ચન નંબર થ્રી કરીએ. ક્વેશ્ચન નંબર થ્રી કહે છે, એથિકલ નોર્મ્સ ઇન રિસર્ચ ડુ નોટ ઇન્વોલ્વ ગાઈડલાઈન ફોર. સંશોધનમાં નૈતિક ધોરણો માટે માર્ગદર્શિકા સામેલ નથી. કઈ માર્ગદર્શિકા સામેલ નથી? થીસિસ ફોર્મેટ, કોપીરાઇટ, પેટેન્ટિંગ પોલિસી, પછી ડાટા શેરિંગ પોલિસી. શું આમાંથી તમે જ્યારે રિસર્ચ કરો છો એની ઇથિકલ એથિક્સ, મતલબ સમજો છો ને કે ભાઈ એના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનો આપણે ભંગ ન કરવો જોઈએ, એને એથિક્સ કહેવાય. ઓકે, નૈતિકતા જેને આપણે કહીએ, તો એ જે નૈતિકતાના જે નોર્મ્સ છે, જે ધોરણો નક્કી કરેલા છે, એની ગાઈડલાઈનની અંદર શું ન આવે? આન્સર દરેક મિત્રો કરશો લાઈવ ચેટની અંદર. ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? થીસિસ ફોર્મેટ. થીસિસ ફોર્મેટ એથિક્સમાં નહીં આવે. ઓકે, કોપીરાઇટ બિલકુલ આવશે. તમે કોઈની કોપી કરીને બેઠે બેઠું તમારા અંદર ઉતારો છો તો એ એથિકલ નોર્મ્સમાં જતું રહેશે. ઓકે, પેટન્ટિંગ પોલિસી, તમે એકની એક કોઈ પેટન્ટ યુઝ કરી હોય એની એ પેટન્ટ તમે યુઝ કરો છો, ડાટા શેરિંગ તમે કરો છો, ઓકે, કોઈનો ડાટા તમે શેર કરી દો છો, તો એ એથિકલ નોર્મ્સની અંદર આવે છે. ઓકે, તો એની ગાઈડલાઈનની અંદર આ બધી બાબતો આવે છે, બટ થીસિસ ફોર્મેટ આવતું નથી. ઓકે, થીસિસ ફોર્મેટ જે છે તમારું એપીએ સ્ટાઇલ છે, એમએલએ સ્ટાઇલ છે,
ઓકે એ બધામાં તમારે લાગુ પડે. તો એવું પણ કદાચ થીસીસ ફોર્મેટ ને સંદર્ભમાં કયું આવે, તો એપીએમએલએ આ બધું જે હોય તમને શિકાગો, તો આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે નાની નાની બાબતો ક્વેશ્ચનમાં આવી શકે છે. ચાલો તો ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 4 કરું. અ રિસર્ચર ઇન્ટેન્ડ ટુ એક્સપ્લોર ધ ઇફેક્ટ ઓફ પોસિબલ ફેક્ટર ફોર ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇફેક્ટિવ મિડવે મીલ ઇન્ટરવેન્શન. વિચ રિસર્ચર રિસર્ચ મેથડ વિલ બી મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર ધી સ્ટડી. એક સંશોધક છે, એ પોતે અસરકારક મધ્યાહન ભોજન દરમિયાન ગ્રીવના સંગઠન માટે સંભવિત પરિબળોની અસર શોધવાનો ઈરાદો ધરાવે છે. એટલે કે જે મધ્યાહન ભોજન દરમિયાન જે પણ મતલબ આપણે મધ્યાહન ભોજનની શું ઇફેક્ટ પડી શકે છે, ઓકે મધ્યાહન ભોજન આપવાથી, તો એ બાબતનું એક રિસર્ચ કરવાનો ઈરાદો ધરાવે છે. અને આ અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ સૌથી યોગ્ય હશે તમારે ધ્યાન રાખવાનું છે. આ ક્વેશ્ચન છે ને ફેરવીને યુજીસી નેટ વાળા ખબર નહીં મિડ ડે મીલ વાળા ઉપર કેમ વારંવાર એ લોકો ફોકસ કરી અને ક્વેશ્ચન ફેરવીને પૂછે છે. ઓકે હિસ્ટોરિકલ મેથડ આવશે, ડિસ્ક્રિપ્ટિવ સર્વે મેથડ આવશે, એક્સપેરિમેન્ટલ મેથડ આવશે કે એક્સપોસ્ટ ફેક્ટો મેથડ આવશે. ધ્યાન રાખો મિડ ડે મીલ મધ્યાહન ભોજનની અસરકારકતા જોવાની છે. ઓકે એની અસર શોધવાનો ઈરાદો છે. યસ કરેક્ટ આન્સર શું આવશે મિત્રો? દરેક મિત્રો આન્સર કરશે, કરેક્ટ આન્સર આવશે એક્સપોસ્ટ ફેક્ટો મેથડ. જો હિસ્ટોરિકલમાં આપણે ઐતિહાસિક જે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે, બહુ જૂની ઘટનાઓ છે, એના ઉપર આપણે શું કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ, અને એના માટે જે આપણે મેથડ યુઝ કરીએ છીએ હિસ્ટોરિકલ મેથડ. ડિસ્ક્રિપ્ટિવ સર્વે મેથડ ક્વોન્ટિટેટિવ છે, જો એ પણ તમને પૂછે ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ. ઓકે ડિસ્ક્રિપ્ટિવ સર્વે મેથડ છે તમારી ક્વોન્ટિટેટિવ હોય છે, સર્વે જ્યાં લાગે તે ક્વોન્ટિટેટિવ. જો તમને ડિસ્ક્રિપ્ટિવ મેથડ આપ્યું હોય અથવા ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ આપ્યું હોય તો ક્વોલિટેટિવ થશે. ઓકે બટ સર્વે આવી જાય એટલે જે આંકડાની વાતો આવી જાય તો ત્યાં તમારું ક્વોન્ટિટેટિવ થઈ જશે. કે મેઝરમેન્ટ કરવાની વાત આવે, એક્સપેરિમેન્ટલ પણ તમારું ક્વોન્ટિટેટિવ છે, એક્સપોસ્ટ ફેક્ટો છે એ તમારું કઈ રીતે. જો ભાઈ અહીંયા એક્સપેરિમેન્ટલમાં કેવું હશે કે ભાઈ તમે વેરિયેબલ એક વેરિયેબલ બીજા વેરિયેબલને કેટલી હદ સુધી અને કેટલી ઇફેક્ટ કરે છે આપણે જોઈએ છીએ, જેમ કે આપણે લેબોરેટરીમાં જોતા હોઈએ છીએ હે ને. જ્યારે એક્સપોસ્ટ ફેક્ટો મેથડની અંદર શું હોય છે કે ભાઈ ઘટના ઘટ્યા પછી તુરંત જ આપણે એના ઉપર શું કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ. જેમ કે માની લો કે વચ્ચે સુરતમાં આગ લાગી હતી હે ને, તો આગ લાગ્યા બાદ શું ઇફેક્ટ પડે છે ત્યાંના જે લોકોની દુકાનોમાં કે જ્યાં પણ આગ લાગી હતી એમના ઉપર શું ઇફેક્ટ પડે છે, સામાજિક આર્થિક જે પણ ઇફેક્ટ પડતી હોય તો. ઓકે તો એ શું ઇફેક્ટ પડે છે એ આપણે તપાસો. તો તરત જે ઘટનાઓ ઘટી ગઈ છે એ ઘટના ઉપર જ્યારે તમે રિસર્ચ કરો છો તો એને એક્સપોસ્ટ ફેક્ટો કહેવામાં આવે છે, જેમાં આપણે વેરિયેબલ જે છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. હિસ્ટોરિકલ રિસર્ચ અને એક્સપોસ્ટ ફેક્ટો મેથડ એવી છે કે જેમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં કોઈ બી ચેન્જ કરી શકતા નથી, કેમ કે ઘટના શું થઈ છે ઘટી ગયેલી હોય છે એટલા માટે. ઓકે તો એક્સપોસ્ટ ફેક્ટોની અંદર આપણે શું થાય, મિડ ડે મીલની વાત છે તો ભાઈ કરંટની સિચ્યુએશનમાં આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ ને, આપણે અભ્યાસ કર્યો છે મધ્યાહન ભોજન આપ્યું અને એના પછી શું ઇફેક્ટ પડે છે હે ને. તો એ આપણે મતલબ કે કેટલા અંદર બાળકો છે માની લો કે, તો એ કેટલા અંદર ઓર્ગેનાઇઝ થઈ શકે છે બરાબર ને. તો એ ઓર્ગેનાઇઝ માટેના કેટલા બધા ફેક્ટર્સ છે જે ઇફેક્ટ કરે છે, તો એના માટે આપણે જોઈએ તો પછી મધ્યાહન ભોજન આપવું પડે. મધ્યાહન ભોજન આપ્યા બાદ જ આપણને ખબર પડે હે ને. તો એ શું થઈ જશે તમારું એક્સપોસ્ટ ફેક્ટો મેથડ થઈ જશે. તમે એમ ના કહી શકો હિસ્ટોરિકલમાં ઐતિહાસિક પહેલા બનેલું હતું, પહેલા એટલે બહુ વર્ષો પહેલાની વાત. ઓકે એક્સપોસ્ટ ફેક્ટોની અંદર બહુ પહેલાની વાત નહીં, કરંટમાં બની ગયેલી ઘટનાઓ હોય એના ઉપર જો તમે રિસર્ચ કરો તો એક્સપોસ્ટ ફેક્ટો મેથડ લાગશે, અને બહુ જૂની ઘટનાઓ ઘટિત થઈ ગયેલી હોય અને એના ઉપર તમે રિસર્ચ કરો છો તો હિસ્ટોરિકલ મેથડનો યુઝ કરવો પડે. ક્લિયર? તો એ આન્સર શું આવશે, ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5 છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇનિશિયલ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ ફોર પરસ્યુઈંગ રિસર્ચ. જો ભાઈ અહીંયા શું કહેવામાં આવે છે કે સંશોધનને અનુસરવા માટે નીચેમાં કયું પ્રારંભિક ફરજિયાત આવશ્યકતા છે, ભાઈ કઈ કમ્પલસરી છે. પહેલું તમારે પ્રારંભિક
સૌથી પહેલું શું આવશે એ પૂછવામાં આવે છે, ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન ને બરાબર તમારે સમજ કે સૌથી પહેલું કયું આવશે, મતલબ અહીંયા કયું સ્ટેપ આવશે એ પૂછવામાં આવે છે. ઓકે, મેં સ્ટેપ બહુ સારી રીતે તમને કરાવેલા છે. ડેવલપિંગ અ રિસર્ચ ડિઝાઇન, ફોર્મ્યુલેટિંગ અ રિસર્ચ ક્વેશ્ચન, ડિસાઇડિંગ અબાઉટ ધ ડાટા એનાલિસિસ પ્રોસીઝર, ફોર્મ્યુલેટિંગ રિસર્ચ હાઇપોથિસિસ. તો આપણે આ સૌથી પહેલા કયું કામ કરીશું, તો મેં તમને અહીંયા શીખવાડ્યું હતું કે ભાઈ સૌથી પહેલા આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીએ છીએ, હે ને, પછી તેના ઓબ્જેક્ટિવ બનાવીએ છીએ, પછી એના વેરિયેબલ ને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એના પછી આપણે હાઇપોથિસિસ બનાવીએ છીએ, અને હાઇપોથિસિસ પછી આપણે રિસર્ચ ડિઝાઇન બનાવીએ છીએ, રિસર્ચ ડિઝાઇન બનાવીએ છીએ, એના પછી આપણે ડાટા કલેક્ટ કરીએ છીએ, ડાટાનું એનાલિસિસ કરીએ છીએ, અને લાસ્ટમાં આપણે ડાટાને જે પણ ડાટા મળે છે એના આધાર ઉપર રિઝલ્ટ કન્ક્લુઝન નીકાળીએ છીએ, અને છેલ્લે આપણે શું કરીએ છીએ, છેલ્લે આપણે રિપોર્ટિંગ કરીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા રિપોર્ટિંગ, ક્લિયર? તો આ રીતે તમને મેં સ્ટેપ કહ્યા હતા. તો હવે અહીંયા તમે જોઈ લો કે ભાઈ રિસર્ચ ડિઝાઇન છે, તો રિસર્ચ ડિઝાઇન તો અહીંયા આવી ગઈ. ઓકે, રિસર્ચ ક્વેશ્ચન, ક્વેશ્ચન ક્યાં આવશે, પ્રોબ્લેમ માં આવી જશે, એના પછી ડાટાનું એનાલિસિસ, ડાટાનું એનાલિસિસ આટલે આવે છે, હાઇપોથિસિસ ક્યાં બનાવીએ છીએ, અહીંયા બનાવીએ છીએ. તો સૌથી પહેલું કયું આવે, પ્રોબ્લેમ વાળું, એટલે કે રિસર્ચ ક્વેશ્ચન. આપણે શું કરીએ છીએ, રિસર્ચના ક્વેશ્ચન જે આપણે રિસર્ચ જેના ઉપર કરવાનું છે એના પ્રશ્નોને આપણે બનાવીએ છીએ અથવા તો ઘડીએ છીએ. ક્લિયર? તો સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 6 કહે છે ધ ફોર્મેટ ઓફ થીસિસ રાઇટિંગ ઇઝ ધ સેમ એઝ ઇન. ચલો, થીસિસ રાઇટિંગ જે કરીએ છીએ એનું ફોર્મેટ છે, એ ફોર્મેટ જેવું જ કયું હોય છે, શું છે, અહીંયા નીચે જે તમને ઓપ્શન આપ્યા છે એમાંથી કયું હોય છે જે થીસિસ રાઇટિંગ કરીએ છીએ એના ફોર્મેટ જેવું જ હોય છે, સેમ. પ્રિપેરેશન ઓફ રિસર્ચ પેપર, રિસર્ચ પેપર તૈયાર કરીએ છીએ, આર્ટિકલ તૈયાર કરીએ છીએ, રાઇટિંગ ઓફ સેમિનાર પ્રેઝન્ટેશન, જે સેમિનારની અંદર આપણે જે પ્રેઝન્ટેશન કરીએ છીએ એનું લેખન, રિસર્ચ ડિઝર્ટેશન, ઓકે, જે સંશોધન નિબંધ લખીએ છીએ, અહીંયા ફોર્થ નંબર અહીંયા છે. ઓકે, ફોર્થ નંબર પ્રેઝન્ટિંગ અ વર્કશોપ કોન્ફરન્સ પેપર, આપણે વર્કશોપ કે કોન્ફરન્સની અંદર જે પેપર પ્રેઝન્ટ કરીએ છીએ એ. તો આમાંથી કયું હશે જે થીસિસ લેખનના ફોર્મેટ જેવું જ હોય છે, આન્સર કરો દરેક મિત્રો. યસ, તો કરેક્ટ આન્સર શું આવશે, થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર, કે ભાઈ જે ડિઝર્ટેશન છે તમારું રિસર્ચનું એ તમારું કેવું હોય છે, થીસિસ રાઇટિંગના ફોર્મેટ જેવું જ હોય છે સેટ. ઓકે, ડિઝર્ટેશન મતલબ કે સંશોધન નિબંધ જેને કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો, ક્વેશ્ચન નંબર 7 છે, ઇન ક્વોલિટેટિવ રિસર્ચ પેરેડિગ્મ વિચ ઓફ ધ ફોલોઈંગ ફીચર્સ મે બી કન્સિડર્ડ કન્સાઇડર ક્રિટિકલ. ગુણાત્મક સંશોધનના દાખલામાં નીચેનામાંથી કઈ વિશેષતાઓ નિર્ણાયક ગણી શકાય. ભાઈ, ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ રિસર્ચ બહુ સરસ રીતે સમજાવેલું છે. ઓકે, તો એમાં તો કોઈને કમ્પ્લેન હોવી જ ન જોઈએ. તો ક્વોલિટેટિવ રિસર્ચની અંદર શું આવી શકશે, કયું નિર્ણાયક વિશેષતાઓ અહીંયા આપેલી છે, ડેટા કલેક્શન વિથ સ્ટેન્ડર્ડાઇઝ રિસર્ચ ટૂલ, સ્ટેન્ડર્ડાઇઝ રિસર્ચ ટૂલ હોય એની સાથે ડેટા કલેક્શન કરો છો, સેમ્પલિંગ ડિઝાઇન વિથ પ્રોબેબિલિટી સેમ્પલ ટેકનિક, પ્રોબેબિલિટી સેમ્પલ ટેકનિકનું યુઝ કરીને સેમ્પલિંગ ડિઝાઇન તૈયાર કરો છો, ડેટા કલેક્શન વિથ બોટમ અપ ઇમ્પિરિકલ એવિડન્સ. તમે ડેટા કલેક્શન કરો છો એ બોટમ અપ એટલે કે નીચેથી ઉપરની તરફ, હે ને, નીચેથી ઉપરની તરફ બોટમ અપ જે તમારા ઇમ્પિરિકલ એવિડન્સ છે એના આધારે કરો છો, કે પછી ડાટા ગેધરિંગ ટુ ટેક પ્લેસ વિથ ટોપ ડાઉન સિસ્ટમ એવિડન્સ, મતલબ કે ઉપરથી નીચેની તરફ તમે શું કરો છો, ડાટાનું એકત્રીકરણ, એની સાથે ડાટાનું કલેક્શન કરો છો. ચાલો, આન્સર કરો. બહુ ઇઝી ક્વેશ્ચન છે આમ તો જોવા જઈએ તો. ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ રિસર્ચનો કોન્સેપ્ટ સમજ્યા હશો તો ખબર પડી જશે. ક્વોલિટેટિવની અંદર શું હોય, કોઈ પણ વસ્તુ સિસ્ટમેટિક ન હોય, ફ્લેક્સિબલ ન હોય, સિસ્ટમેટિક તો હોય જો, કેમ કે આપણે એને સાયન્ટિફિક રીતે જોઈએ છીએ એટલે તો સિસ્ટમેટિક તો હોય, બટ અહીંયા ફ્લેક્સિબિલિટી હોય આપણને. ઓકે, અહીંયા સબ્જેક્ટિવિટી વધારે આવી જાય કે જે પણ રિસર્ચર છે પોતે રિસર્ચ કરે છે તો પોતાના મંતવ્યો પણ અંદર એડ થઈ જતા હોય છે, જ્યારે ક્વોન્ટિટેટિવમાં એવું નથી હોતું. ક્વોન્ટિટેટિવમાં તમારે ફિક્સ હોય છે અને એક્સપેરિમેન્ટ બેઝ હોય છે. ક્લિયર? પેલું જે ક્વોલિટેટિવ હોય છે તમારો અનુભવજનક હોય છે, ઇમ્પિરિકલ બેઝ હોય છે. યસ,
તો અહીંયા આપણે ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવમાં આપણે સમજ્યા હતા કે ભાઈ કઈ રીતે જવાય છે. જેમ કે માની લો કે તમે અહીંયા સ્પેસિફિક ટુ આપણે કઈ રીતે જઈએ છે, સ્પેસિફિક ટુ જનરલ તરફ જઈએ છે, એટલે કે અલગ અલગ ઉદાહરણોને જોઈને એક જેવા ઉદાહરણોના આધારે આપણે કન્ક્લુઝન નીકાળીએ છીએ, જનરલાઇઝ કરીએ છીએ. તો એ થઈ ગયું તમારું ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવમાં શું હોય છે કે ભાઈ તમારી પાસે જનરલાઇઝ કરેલી એક નીતિ, એક નિયમ કે કોઈ પણ વસ્તુ છે જનરલાઇઝ કરેલી, એને આપણે શું કરીએ છીએ સ્પેસિફિક તરફ જઈ, ઉદાહરણો તરફ જઈ ચેક કરી અને રીટેસ્ટ કરી અને આપણે એને કહીએ છીએ કે નહીં ભાઈ આ વસ્તુ જે છે જનરલાઇઝ કરતી એ કમ્પ્લીટ સાચી છે. ક્લિયર? તો અહીંયા આપણે સિદ્ધાંતોનું નિર્માણ કરીએ છીએ, અહીંયા સિદ્ધાંતોનું નિર્માણ થાય છે અને અહીંયા સિદ્ધાંતોની ચેકિંગ થાય છે કે ભાઈ જે સિદ્ધાંત બનાવ્યો ન્યૂટને તો શું કર્યું, ભાઈ ઉપરથી ઝાડ ઉપરથી સફરજન નીચે પડતા જોયું તો એને પછી બધી વસ્તુઓ ઉપરની તરફ નાખી તો બધી દરેકે દરેક વસ્તુ નીચે આવી, તો એને કન્ક્લુઝન નીકાળી કે ભાઈ એનું જનરલાઇઝ શું કર્યું કે ભાઈ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ હોવાના કારણે દરેક વસ્તુ નીચે આવે છે, તો આ એને જનરલાઇઝ કરી દીધું. તો એ શું થઈ ગયું, તમારું ઇમ્પિરિકલ એવિડન્સ થઈ ગયો. ઓકે, એટલે કે આપણે નીચેથી ઉપરની તરફ જ્યારે એ જે વસ્તુ તમે જનરલાઇઝ કરી દીધી છે એ હવે અહીંયા તમારી પાસે જનરલાઇઝ થયેલી વસ્તુ આવી ગઈ. હવે જનરલાઇઝ થયેલી વસ્તુ જે છે કે ભાઈ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે દરેક વસ્તુ નીચે આવે છે, આ જનરલાઇઝ થઈ ગયું. તો હવે એમ થોડી ન્યૂટને કહ્યું ને આપણે માની લઈએ, બીજા પણ વૈજ્ઞાનિકો હોય ને કે ભાઈ એના ઉપર એમને પણ એવું હોય કે ભાઈ આને ફરીથી ચેક કરવા જેવું છે, હે ને, તો એ પણ ચેક કરશે કે ભાઈ ખરેખર આ વસ્તુ સાચું છે કે ખોટું છે, હે ને. પછી ચેક કરે, દરેકે ચેક કર્યું અને પછી ખબર પડી કે નહીં ન્યૂટને જે કહ્યું તો એકદમ સાચું છે અને પછી એને પરફેક્ટ માની લેવામાં આવ્યું, હે ને. તો એ જે જનરલાઇઝ કરેલી વસ્તુને સ્પેસિફિક તરફ જઈ જઈ અને ચેક કર્યું એને આપણે શું કહીશું, એને સિસ્ટમેટિક એવિડન્સ કહીશું. ક્લિયર? એટલે આપણે એને ક્વોન્ટિટેટિવ કહીશું. ઓકે, પહેલું જે હોય એ તમારું ક્વોલિટેટિવ થઈ જશે અને પછી બીજી વખતમાં તમારું શું થઈ જશે, ક્વોન્ટિટેટિવ થઈ જશે. ક્લિયર? તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા ક્વોલિટેટિવની વાત છે તો કયા ડેટા આવશે, તમારા ઇમ્પિરિકલ એવિડન્સ આવશે. થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, કેમ કે જો અહીંયા ટોપ ડાઉન છે, નીચેથી ઉપરથી નીચે છે, તો ઉપરથી નીચે આપણે શું કીધું, ક્વોન્ટિટેટિવમાં આવી જશે. ક્વોન્ટિટેટિવ કેમ કે આપણે અહીંયા ચેક કરીએ છીએ. ઓકે, અને જે આપણે ક્વોલિટેટિવ છે એની અંદર બોટમ અપ આવશે, એટલે કે નીચેથી ઉપરની તરફ જશે. ઓકે, તો એ કઈ રીતે આવશે, એ ક્વોલિટેટિવ આવશે. ડિટેલ્સમાં જાણવા માટે થિયરીનો વિડીયો દરેકે જુઓ. ઓકે, ચલો, થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી છે લાસ્ટ, એના પછી ક્વેશ્ચન નંબર 8. ફ્રોમ ધ ફોલોઈંગ લિસ્ટ ઓફ સ્ટેટમેન્ટ્સ આઈડેન્ટિફાઈ ધ સેટ વિચ હેઝ નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ ફોર રિસર્ચ એથિક્સ. રિસર્ચ એથિક્સ જે છે સંશોધન નીતિશાસ્ત્ર માટે નકારાત્મક અસર ધરાવતા સમૂહને ઓળખો. નકારાત્મકતા જે બતાવતું હોય, નેગેટિવિટી બતાવતું હોય એવા સમૂહને તમારે અહીંયા ઓળખવાનો. અ રિસર્ચર ક્રિટિકલ લુક એટ ધ ફાઇન્ડિંગ્સ ઓફ અનોધર રિસર્ચ, એટલે કે સંશોધક બીજા સંશોધનના તારણોને વિવેચનાત્મક રીતે જુએ છે, ક્રિટિકલ રીતે જુએ છે. રિલેટેડ સ્ટડીઝ આર સાઇટ વિથાઉટ પ્રોપર રેફરન્સ. સંબંધિત અભ્યાસો યોગ્ય સંદર્ભો વિના ટાંકવામાં આવે છે. મતલબ જે પણ અભ્યાસો લખ્યા છે તમે એને રેફરન્સ આપ્યા વિના તમે લખી દીધું છે. રેફરન્સ તમે ત્યાં પ્રોપર રેફરન્સ આપ્યો નથી કે ભાઈ આ વસ્તુ તમે અહીંથી લીધી છે, રેફરન્સ આપ્યો નથી. રિસર્ચ ફાઇન્ડિંગ આર મેડ ધ બેસિસ ફોર પોલિસી મેકિંગ. સંશોધનના તારણોને નીતિ નિર્માણ માટે આધાર બનાવવામાં આવે છે. જે સંશોધનના તારણો છે, નીતિનું નિર્માણ કરવું હોય, પોલિસી બનાવવી હોય, તેના માટે આપણે એને બેઝ બનાવવામાં આવે છે. કન્ડક્ટ ઓફ પાર્ટિશનર ઇઝ સ્ક્રીન્ડ ઇન ટર્મ ઓફ રિપોર્ટ રિસર્ચ એવિડન્સ. પ્રેક્ટિશનરના આચરણને જાણ કરાયેલા સંશોધન પુરાવાના સંદર્ભમાં તપાસવામાં આવે છે. ઓકે, એના પછી છે રિસર્ચ સ્ટડીઝ રિપ્લિકેટેડ વિથ અ વ્યૂ ટુ વેરીફાય ધ એવિડન્સીસ ફ્રોમ અધર રિસર્ચીસ. અન્ય સંશોધનોમાંથી પુરાવાને ચકાસવા માટે સંશોધન અભ્યાસની નકલ કરવામાં આવે છે. બોથ પોલિસી મેકિંગ એન્ડ પોલિસી ઇમ્પ્લિમેન્ટિંગ પ્રોસેસીસ આર રેગ્યુલેટેડ ઇન ટર્મ ઓફ પ્રિલિમિનરી સ્ટડીઝ.
એટલે કે નીતિ નિર્માણ નીતિ અમલીકરણ પ્રક્રિયા બંને પ્રાથમિક અભ્યાસના સંદર્ભમાં નિયંત્રિત થાય છે. તો આમાંથી તમારે નેગેટિવ અસરો ધરાવતા સમૂહને શોધવાનું છે. તો કયો આન્સર આવશે? યસ, તો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? સોરી, યસ, કરેક્ટ આન્સર શું આવશે? પહેલું, જો તમે સંશોધક તરીકે તમે બીજા સંશોધનના તારણો વિવેચનાત્મક રીતે ક્રિટિકલ રીતે જુઓ છો, તો એ તો તમારું રિસર્ચ ઇથિક્સમાં નેગેટિવ અસર નથી, હે ને? એ તો જોવું જોઈએ, તો એ તો તમારો ઓપ્શન આવશે નહીં. સંબંધિત અભ્યાસો યોગ્ય સંદર્ભો વિના ટાંકવામાં આવે છે. બિલકુલ, આપણે રેફરન્સ જો તમે આપો નહીં, બરાબર, પ્રોપર રેફરન્સ ના આપો તો એ નેગેટિવ અસરો કહેવાય. તો બે નંબર જ્યાં હોય ત્યાં રાખો, બાકીનાને નીકાળી દો. એના પછી સંશોધનના તારણો નીતિ નિર્માણ માટે આધાર બનાવવામાં આવે છે. એટલે જે સંશોધનના તારણો છે એને આપણે શું કરીએ છીએ? નીતિ નિર્માણ માટે આધાર બનાવીએ છીએ. તો એ તો ભાઈ આપણે નીતિ, કોઈ પોલિસી મેકિંગ કરવી હોય, પોલિસી બનાવવી, જેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવે, તો એ તો રિસર્ચ ફાઇન્ડિંગના જે પણ હશે, બરાબર, તારણો હશે, એ તારણોને પણ આપણે એમાં લેવામાં આવ્યા હશે. તો એમાં આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આ નકારાત્મક અસર છે, તો પોઝિટિવ અસર છે. ઓકે, તો આન્સર પણ નહીં આવે. પ્રેક્ટિશનરના આચરણને જાણ કરાયેલા, તો ત્રણ નંબર જ્યાં હોય ને ત્યાં કાઢી નાખો, ત્રણ નંબર હોય ત્યાં. ઓકે, આ આપણને નીકળી ગયું, આપણને નીકળી ગયું, તો તમારો આન્સર અહીંથી જ બની ગયો છે. થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, પ્રેક્ટિશનરના આચરણને જાણ કરાયેલા સંશોધન પુરાવાના સંદર્ભમાં તપાસવામાં આવ્યું છે. જે પ્રેક્ટિશનર છે, ઓકે, તો એના જે છે એવિડન્સ છે એને આપણે શું કરીએ છીએ? એને સ્ક્રીન કરેલા જે પણ ટર્મ છે, હે ને, તો એને આપણે શું કરીએ છીએ? આપણા સંદર્ભમાં આપણે એને તપાસીએ છીએ, મતલબ આપણા સંશોધનમાં એને લઈએ છીએ. ઓકે, તો એ પણ તમારું નેગેટિવ અસરો છે ભાઈ. કોઈની કોઈના ટર્મ્સને આપણે લઈ ના શકીએ બેટા, હે ને? આપણે આપણી ભાષામાં આપણી લેંગ્વેજમાં લખવાનું હોય છે. ઓકે, એના પછી છે અન્ય સંશોધનોમાંથી પુરાવાને નકલ ચકાસવા માટે સંશોધન અભ્યાસની નકલ કરવામાં આવે છે. ભાઈ, તમારે અન્ય સંશોધનોમાંથી પુરાવા ચકાસવા હોય, એવિડન્સ જોઈતા હોય, તો તમે એની શું કરો છો? નકલ કરો છો. તો એ તો રેફરન્સમાં આપણે લખી શકીએ, ધ્યાન રાખીશું. ઓકે, રેફરન્સમાં આપણે શું કરી શકીશું? એને લખી શકીશું કે ભાઈ ધારો કે કોઈએ સંશોધન કરેલા છે, બરાબર, તો એ સંશોધનને તમે રેફરન્સ તરીકે લઈ અને રેફરન્સ બતાવી દો છો કે ભાઈ આ જગ્યાએથી મેં આ વસ્તુ લીધેલી છે, તો એ તમારું શોધ નીતિ શાસ્ત્રમાં નકારાત્મક અસર ન કહેવાય. ઓકે, તો આ પણ તમારું ઓપ્શન નહીં આવે, આ પણ નહીં આવે, આ તો આવશે. ઓકે, પ્રેક્ટિશનર વાળું આવશે. નીતિ નિર્માણ અને નીતિ અમલીકરણ પ્રક્રિયા બંને પ્રાથમિક અભ્યાસના સંદર્ભમાં નિયંત્રિત થાય છે અને કંટ્રોલ કરવામાં આવે છે. અને તમે કંટ્રોલ કરી દો છો, બરાબર ને, તો પછી એ શું થશે? ઇમ્પ્લિમેન્ટિંગ કરીએ છીએ આપણે, ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ રેગ્યુલેટ કરીએ છીએ. ઓકે, તો એ તમારું શું થઈ જશે? એ તમારું નીતિશાસ્ત્રમાં નકારાત્મક અસરો કહેવાશે. ક્લિયર? ચાલો, તો થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 9 છે. ઇન અ રિસર્ચ ઓન ધ ઇફેક્ટ ઓફ ચિલ્ડ્રન પ્રેક્ટિસિસ ઓન સ્ટ્રેસ પ્રોનન્સ ઓફ ચિલ્ડ્રન ઇન કમ્પ્લીટલિંગ સ્કૂલ પ્રોજેક્ટ્સ, ધ હાઇપોથિસિસ ફોર્મ્યુલેટેડ ઇઝ ધેટ ચાઇલ્ડ રેરિંગ પ્રેક્ટિસિસ ડુ ઇન્ફ્લુએન્સ સ્ટ્રેસ પ્રોનન્સ. એટ ધ ડાટા એનાલિસિસ સ્ટેજ અ નલ હાઇપોથિસિસ ઇઝ એડવાન્સ ટુ ફાઇન્ડ આઉટ ધ tenability of research hypothesis on the basis of the evidence available. The null hypothesis is rejected. 0.01 level of significance. What decision may be warranted in respect of the research hypothesis? શાળાના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં બાળકના તાણ પ્રવૃત્તિ પર બાળ ઉછેરની પદ્ધતિઓની અસર પરના સંશોધનમાં એક પૂર્વ ધારણા ઘડવામાં આવી કે ભાઈ બાળકોને જે એમને જે પ્રોજેક્ટ શાળાની અંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવા આપીએ છીએ, બરાબર, તો બાળકોની જે ઉછેરની પદ્ધતિઓ છે એની એના સ્ટ્રેસ ઉપર શું અસર પડે છે, સ્ટ્રેસ જે પ્રોનેસિસ છે એના ઉપર શું અસર પડે છે, એ શોધવા માટે એક હાઇપોથિસિસ ઘડવામાં આવી છે. અને હાઇપોથિસિસ શું છે? કે બાળ ઉછેરની પદ્ધતિઓ તણાવ પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે. ભાઈ ધ્યાન રાખશો, હાઇપોથિસિસ શું છે? કે બાળ ઉછેરની પદ્ધતિઓ તણાવ પ્રવૃત્તિને
શું કરે છે પ્રભાવિત કરે છે ધ્યાન રાખીશું ડેટા વિશ્લેષણના તબક્કે સંશોધન પૂર્વધારણાની ટકાઉપણું શોધવા માટે એક શૂન્ય પૂર્વધારણાને આગળ વધારવામાં આવે છે શૂન્ય ઉત્કલ્પના પૂર્વધારણા બનાવવામાં આવે છે જો પહેલા તો એ સમજો કે અહીંયા જે તમને હાઇપોથિસિસ આપી છે જે તમને પૂર્વધારણા આપી છે એ તમારી નલ હાઇપોથિસિસ છે કે પછી રિસર્ચ હાઇપોથિસિસ છે એ આપણે ખાસ જોઈશું કે નલ હાઇપોથિસિસ છે કે રિસર્ચ હાઇપોથિસિસ છે ઓકે કેમ કે નલ હાઇપોથિસિસ કેવું હોય કે નો બતાવે કે નથી નેગેટિવ વેમાં લખાય है ना नेगेटिव वे में लखाय पण अहींया जे लखाय छे केवी छे भाई पॉजिटिव लखी छे करे छे है ना तो आ नल हाइपोथिसिस नथी एटला माटे आ तमारी केवी छे रिसर्च हाइपोथिसिस छे रिसर्च हाइपोथिसिस छे शू छे रिसर्च हाइपोथिसिस ओके यस ઉપલબ્ધ પુરાવાના આધારે ભાઈ શૂન્ય પૂર્વધારણાને 0.0 મહત્વના સ્તરે નકારી કાઢવામાં આવે છે નલ હાઇપોથિસિસ છે નલ હાઇપોથિસિસ બનાવવામાં આવે છે બટ અહીંયા લખેલી કઈ છે તમારી રિસર્ચ હાઇપોથિસિસ ઓકે નલ નથી લખેલી તો નલ હાઇપોથિસિસ શું કરવા નલ હાઇપોથિસિસ બનાવવામાં આવે છે અને એને રિજેક્ટ કરવામાં આવે છે શું કરવામાં આવે છે રિજેક્ટ કરવામાં આવે છે તો સંશોધન પૂર્વધારણાના સંદર્ભમાં કયા નિર્ણયની ખાતરી આપી શકાય તો આપણે રિસર્ચ હાઇપોથિસિસના સંદર્ભમાં શું નિર્ણય કરશો તમે અહીંયા કહ્યું છે કે ભાઈ જે તમારી નલ હાઇપોથિસિસ છે એ રિજેક્ટ થાય છે તો હવે તમે શું નિર્ણય કરશો તો જો સંશોધન પૂર્વધારણા પણ નકારવામાં આવે છે રિસર્ચ હાઇપોથિસિસ ને પણ તમે રિજેક્ટ કરશો સંશોધન પૂર્વધારણા સ્વીકારવામાં આવશે રિસર્ચ હાઇપોથિસિસ ને એક્સેપ્ટ કરશો સંશોધન પૂર્વધારણા અને શૂન્ય પૂર્વધારણા બંનેને નકારવામાં આવશે બંનેને તમે રિજેક્ટ કરી દેશો નલ હાઇપોથિસિસ એન્ડ રિસર્ચ હાઇપોથિસિસ ઓકે સંશોધન પૂર્વધારણાના સંદર્ભમાં કોઈ નિર્ણય લઈ શકાતો નથી મતલબ કે રિસર્ચ હાઇપોથિસિસના સંદર્ભમાં તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી શું આન્સર આવશે આપણે આ સમજાવેલું છે બરાબર નલ હાઇપોથિસિસ રિજેક્ટ થાય તો આપણી રિસર્ચ હાઇપોથિસિસ નું શું રિઝલ્ટ નીકળે સિમ્પલ છે નલ હાઇપોથિસિસ રિજેક્ટ થઈ રહી છે તો રિસર્ચ હાઇપોથિસિસ તમારી કેવી થશે એક્સેપ્ટ થશે બસ કશું જ નહોતું ક્વેશ્ચનમાં હે ને તો ધ રિસર્ચ હાઇપોથિસિસ વિલ બી એક્સેપ્ટેડ ઓકે એ એક્સેપ્ટ થશે તો એ આન્સર શું આવશે સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર કેમ કે જુઓ ઓલવેઝ યાદ રાખો તમારી પાસે વર્કિંગ હાઇપોથિસિસ હોય જે તમારા રિસર્ચના જે લિટરેચર રિવ્યુ કર્યું હોય એના બેઝ ઉપર લખાતી હોય છે એના પછી તમારી નલ હાઇપોથિસિસ હોય એના પછી તમારી રિસર્ચ હાઇપોથિસિસ અથવા તો આપણે એને અલ્ટરનેટિવ હાઇપોથિસિસ કહેતા હોય છે જો નલ હાઇપોથિસિસ તમારી રિજેક્ટ થાય તો તમારે માની લેવાનું કે રિસર્ચ હાઇપોથિસિસ અથવા તો અલ્ટરનેટિવ હાઇપોથિસિસ જે છે એ ઓટોમેટિકલી શું થઈ જશે ટ્રુ થઈ જશે એક્સેપ્ટ થઈ જશે ક્લિયર ઓટોમેટિકલી એને એક્સેપ્ટ કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિકલી એક્સેપ્ટ થઈ જતી હોય છે તો અહીંયા તમારો આન્સર શું આવશે સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર કે સંશોધન પૂર્વધારણા સ્વીકારવામાં આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો ક્વેશ્ચન નંબર 10 છે ધ પ્રિન્સિપલ ઓફ અ સ્કૂલ કન્ડક્ટ એન ઇન્ટરવ્યુ સેશન ઓફ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ વિથ અ વ્યૂ ટુ એક્સપ્લોર ધ પોસિબિલિટી ઓફ ધેર એન્હાન્સ પાર્ટિસિપેશન ઇન સ્કૂલ પ્રોગ્રામ ધીસ એન્ડેવર મે બી રિલેટેડ ટુ વિચ ટાઈપ ઓફ રિસર્ચ પ્રિન્સિપલ જે છે એ શિક્ષકો અને વિદ્યાર્થીના ઇન્ટરવ્યુ સત્રનું આયોજન કરવા માંગે છે એટલે શિક્ષકો અને વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુનું સેશન રાખવા માંગે છે જેથી શાળાના કાર્યક્રમોમાં તેમની વધુ ને વધુ સહભાગીતાની શક્યતા અન્વેષણ કરવામાં આવે બરાબર આ પ્રયાસ કયા પ્રકારના સંશોધન સાથે સંબંધિત હોઈ શકે મૂલ્યાંકન સંશોધન મૂળભૂત સંશોધન ક્રિયાત્મક સંશોધન કે લાગુ સંશોધન ચાલો બહુ ઇઝી ક્વેશ્ચન છે જો ઇવેલ્યુએશન ની અંદર આપણે ઇવેલ્યુએશન કરીએ છીએ અહીંયા ઇવેલ્યુએશન ની વાત નથી અહીંયા ઇન્ટરવ્યુ સેશન એટલા માટે યોજવામાં આવે છે કે ભાઈ જેથી કરીને જે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે કાર્યક્રમમાં પાર્ટિસિપેન્ટ વધારે પોતાને અને પોતાનો ભાગીદારી વધારે એટલા માટે એ શું કરે છે આ સેશન યોજવા માંગે તો ઇવેલ્યુએશન રિસર્ચ તો આવશે નહીં ફંડામેન્ટલ રિસર્ચ ની અંદર તો આપણે સિદ્ધાંતો નિયમોનું સ્થાપિત કરીએ છીએ તો અહીંયા કોઈ સિદ્ધાંત કે નિયમ એમને સ્થાપિત કરવાનો નથી એક્શન રિસર્ચ છે
અપ્લાઇડ રિસર્ચ ની અંદર આપણે સિદ્ધાંતો નિયમોને લાગુ કરવાના છે, અહીંયા કોઈ સિદ્ધાંતને લાગુ કરવાની વાત નથી કરી, હે ને? તો એ પણ નહીં આવે. તમારો આન્સર શું છે? એક્શન રિસર્ચ ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે એક્શન રિસર્ચ નાના પાયા ઉપર થનારું શાળાઓમાં, ફેક્ટરીઓમાં, કંપનીઓમાં, નાની નાની કંપનીઓમાં શું કરવા માટે? ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે. કોઈ પણ વસ્તુ છે એને એન્હાન્સ કરવું હોય, ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, બરાબર, એમાં સુધારો લાવવું હોય, એમાં વધારો કરવો હોય, તો એના માટે એક્શન રિસર્ચ આપણે યુઝ કરતા હોય છે. આ બધા પર્ટિક્યુલર એના કીવર્ડ છે. સુધારો કરવો, વધારો કરવો, ઇનહેન્સ કરવું, એક્સપેરિમેન્ટ સોરી ઇન્કરેજ કરવું, પછી એનામાં શું કહેવાય, હા, તો એ રીતે ઇન્હાન્સ ને બધું તમારું એની અંદર આવી જશે કે ભાઈ એમાં શું કરવાનું છે, સુધારો કરવાનો છે, ઇમ્પ્રુવમેન્ટ કરવું. ઓકે, તો આ રીતે તમારે વર્ડ યાદ રાખવાના છે. મેં તમને બધું ડિટેલ્સમાં સમજાવેલું છે, ઓકે, એટલા માટે હું અહીંયા ડિટેલ્સમાં નથી સમજાવતી. તો અહીંયા તમને ઇન્હાન્સ તમને વર્ડ આપી દીધું, ઇન્હાન્સ ની જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ શબ્દ આપી દીધો હોય, હે ને? તો પણ યાદ રાખવાનું, ઇમ્પ્રુવમેન્ટ, સુધારો કરવાની, વધારો કરવાની, કંઈક સારું કરવાની વાત હોય, ઓકે, તો વધારો સુધારો કરવાની, એની અંદર કંઈક પરિવર્તન લાવવાની વાત હોય, તો તમારે એક્શન રિસર્ચ એ પણ નાના પાયા ઉપર થતું હોય તો જ. ઓકે, તો શાળાની વાત છે તો એ શાળાકીય સંશોધન થઈ રહ્યું છે તો એક્શન રિસર્ચ આવશે. ક્લિયર? ઓકે, તો થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આઈ હોપ તમને આજના 10 ક્વેશ્ચન બહુ સારા લાગ્યા હશે અને વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને દિલથી લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે આજના ક્લાસની અંદર તમે શું શું શીખ્યા અને તમને કેટલું શીખવા મળ્યું, તમારા નોલેજમાં વધારો થયો કે નહીં, તમારા નોલેજમાં ચેન્જિંગ આવ્યું કે નહીં, કઈ વસ્તુ એવી હતી જે તમને નહોતી ખબર ને તમને ખબર પડી છે હવે આ વિડીયોના માધ્યમથી, કયો ટોપિક એવો હતો જે તમને આવડતો નતો, કઠિન લાગતો હતો અને આ વિડીયોના માધ્યમથી તમને સરળ લાગ્યું છે. આવી કોઈ પણ પોઝિટિવ કમેન્ટ તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. પોઝિટિવિટી ફેલાવવાની છે, નેગેટિવિટી બિલકુલ ફેલાવવાની નથી, તો નેગેટિવ કમેન્ટ પ્લીઝ ન કરતા. પોઝિટિવ કમેન્ટ કરી મને પણ મોટિવેટ કરજો અને બીજા સ્ટુડન્ટને પણ પોઝિટિવિટી આપી એમને પણ મોટિવેટ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેકે દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો આવજો, બાય, ટેક કેર યુ સૌને, જય શ્રી કૃષ્ણ.